હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે રેસીપી તો જોઈશું, સાથે નાના ભૂલકાઓની થોડી મસ્તી, એમના ફેસ પરની સ્માઈલ અને ખુશીનો પણ અનુભવ કરીશું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો આજે પહેલીવાર આપણે ઇઝી ટેસ્ટી રેસીપી પરિવાર તરફથી 60 બાળકો માટે બટાકા પૌવા બનાવીશું અને તેમને ખવડાવવા પણ જઈશું. જો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તમે પણ આ પુણ્યના કામમાં યોગદાન આપી શકો છો માત્ર વિડીયોને લાઈક અને શેર કરી તથા ચેનલને સબસ્ક્રાઇબ કરીને. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. 4 મોટી સાઇઝના મેં બટાકા લીધા છે અને બટાકાને ધોઈને આપણે પહેલાં છાલ કાઢી લઈએ. આપણે એકદમ સોફ્ટ બટાકા પૌવા બનાવવાના છે, એટલે કે આ વિડીયોમાં મેં જે રીતથી બટાકા પૌવા બનાવ્યા છે તે રીતથી તમે જો બટાકા પૌવા બનાવશો તો તમારા બટાકા પૌવા એકદમ સોફ્ટ બનશે અને ઠંડા થયા પછી પણ તે કડક નહીં થઈ જાય. તો હવે બધા જ બટાકાની છાલ આપણે કાઢી લીધી છે અને બટાકાને એકદમ નાની સાઇઝના આપણે ટુકડા કરી લઈએ. આપણે આ પ્રમાણે બટાકાને એકદમ નાની સાઇઝમાં ટુકડા કરી લેવાના છે. ઘણા લોકો બટાકા પૌવામાં બટાકાને બાફીને પણ એડ કરતા હોય છે, પણ જો તમે આ રીતે બટાકા પૌવા બનાવજો તો તમારા બટાકા પૌવા એકદમ ટેસ્ટી બનશે. તો હવે આપણા બટાકા કટ થઈ ગયા છે અને હવે આ જ પ્રમાણે આપણે ટામેટાં અને કાંદાને પણ કટ કરી લઈએ. મેં 3 મોટી સાઇઝના ટામેટાં લીધા છે અને 3 મોટી સાઇઝના કાંદા લીધેલા છે. આ 1.5 કિલો જેટલા આપણે બટાકા પૌવા માટેના પૌવા લીધા છે. જે પૌવા થોડા જાડા આવે તે જ આપણે લેવાના છે અને હવે પૌવાને આપણે 2-3 પાણીથી વોશ કરી લઈએ, જેથી પૌવામાં થોડી ડસ્ટ કે થોડું કચરું હોય તે નીકળી જાય. તો આ રીતે આપણે પૌવાને વોશ કરી લઈશું અને વધારાનું પાણી આપણે નિતારી લઈશું. બટાકા પૌવા બનાવતા પહેલાં સૌથી પહેલાં તો આપણે બટાકા પૌવાના પૌવાને ધોઈને નિતરવા માટે મૂકી દેવાના છે, એટલે કે જ્યાં સુધીમાં આપણે વઘાર કરીએ ત્યાં સુધીમાંથી આપણે પૌવામાંથી વધારાનું પાણી બધું નીતરી જાય અને પૌવા એકદમ કોરા થઈ જાય. જો આપણે આ પ્રમાણે બટાકા પૌવા બનાવીશું તો આપણા બટાકા પૌવા એકદમ સોફ્ટ અને છૂટા બનશે. તો હવે આપણા પૌવા વોશ થઈ ગયા છે અને તેને એક જારીમાં લઈએ અને વધારાનું પાણી તેમાં આપણે નીતરવા માટે મૂકી દઈએ અને હવે ત્યાં સુધીમાં આપણે બટાકા પૌવાનો વઘાર કરી લઈએ. એક મોટી કઢાઈમાં મેં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે અને તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે 1 બાઉલ શિંગદાણા એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીને બધા શિંગદાણાને આપણે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે શિંગદાણા બ્રાઉન રંગના થઈ ગયા છે. તો એને આપણે એક પ્લેટમાં લઈએ. આ રીતે આપણે થોડું થોડું તેલ નિતારતા જઈએ અને શિંગદાણાને પ્લેટમાં લઈએ. અને હવે આપણું તેલ ગરમ જ છે
તો તેમાં આપણે બે મોટી ચમચી જેટલી રાઈ એડ કરીએ અને રાઈ થોડી ફૂટે પછી તેમાં આપણે બે ચમચી જેટલું જીરું એડ કરીએ. 8-10 આપણે મીઠા લીમડાના પાન એડ કરીએ અને હવે તેમાં આપણે એક નાની વાટકી જેટલા મરચાંના ટુકડા એડ કરીએ. મરચાંને આપણે થોડા સાંતળી લઈએ. હવે આપણે તેમાં ઝીણા સમારેલા કાંદા એડ કરીએ. કાંદાનો થોડો કલર ચેન્જ થાય અને કાંદા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે સાંતળવાના છે. હવે કાંદા થોડા સોફ્ટ થઈ ગયા છે તેમાં આપણે ટામેટા એડ કરીએ અને ટામેટાને પણ વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈએ. કાંદા અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે અને હવે તેમાં આપણે મસાલા કરીએ. એક મોટી ચમચી જેટલી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ. સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને એક મોટી ચમચી આપણે હળદર પાવડર એડ કરીએ. એક ચમચી આપણે ખાંડ એડ કરીએ અને 1.5 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીએ. આ બટાકા પૌવા આપણે નાના બાળકો માટે બનાવીએ છીએ તેથી આપણે ત્યાં બટાકા પૌવાને વધારે સ્પાઇસી નથી બનાવવાના, પણ જો તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે મરચાંનું પ્રમાણ વધારી શકો છો. અને બધા જ મસાલાને થોડી વાર માટે આપણે સાંતળી લઈએ અને હવે તેમાં આપણે ઝીણા સમારેલા બટાકા એડ કરીએ અને બટાકાને પણ આપણે કાંદા અને ટામેટાના વઘાર સાથે પહેલાં સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. બટાકાને આ રીતે મિક્સ કરીને તેને એક ઢાંકણ ઢાંકીને આપણે 5-7 મિનિટ સુધી થવા દઈએ એટલે બટાકા એકદમ સોફ્ટ થઈ જશે. અને જો તમારે એ રીતે ન કરવું તો તમે 1 વાટકી જેટલું ગરમ પાણી પણ એડ કરી શકો છો જેથી બટાકા ઝડપથી સોફ્ટ થઈ જાય. તો આપણા બટાકા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને હવે તેમાં આપણે બટાકા પૌવાના પૌવા એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે પૌવાને આપણે વોશ કર્યા છે તો પણ એકદમ છૂટા છૂટા છે. આ રીતે આપણે બધા જ પૌવાને આપણે એડ કરી દઈએ અને એકદમ હળવા હાથે આપણે બટાકા પૌવાને મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને ધીમે ધીમે આપણે બધા જ પૌવાને આપણે મિક્સ કરી દઈએ. હવે આપણા બટાકા પૌવા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તેમાં આપણે 1/2 વાટકી જેટલો લીંબુનો રસ એડ કરીએ, 1 ચમચી ગરમ મસાલો એડ કરીએ અને ફ્રાય કરેલા શિંગદાણા એડ કરીએ અને ઉપરથી થોડા આપણે લીલા ધાણા એડ કરીએ. અને ફરીવાર આપણે બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈએ. તો જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને ટેસ્ટી બટાકા પૌવા. અને હવે આપણે આ બટાકા પૌવાને એક ડબ્બામાં ભરી લઈએ અને આપણે જઈએ નાના બાળકોને ખવડાવવા માટે. જો આવા વિડીયો તમને ગમતા હોય તો એક લાઇક કરી વિડીયોને શેર જરૂરથી કરજો અને આ વિડીયોમાં 15,000 લાઇક આવશે તો જલ્દીથી તમને આવો નેક્સ્ટ વિડીયો જોવા મળશે. Sa
લેવું